હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું સવારમાં લઈ શકાય તેવો નવો નાસ્તો બનાવવાના છે. અને મને વિચાર આવ્યો કે સવાર માટે એકદમ સરસ મજાની રેસીપી બનાવું. અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. તો ચાલો જોઈ લઈએ આપણે ફટાફટ રેસીપી. સૌ પ્રથમ અહીંયા મેં એક વાટકી ચણાની દાળ લીધેલી છે, તેને મેં 7-8 કલાક માટે પલાળી રાખેલી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની પલળી ગઈ છે. આજ મેં કપનું માપ લીધેલું હતું. હવે તેમાંથી આપણે પાણી કાઢી નાખવાનું છે અને એક મિક્સર જારમાં દાળને લઈ લેવાની છે. હવે ઢાંકણ ઢાંકીને આપણે તેને ક્રશ કરી લેશું. અત્યારે આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો. આવી પહેલા અચકચરી વાટી લેવાની છે. હવે તેમાં આપણે 1/2 કપ જેટલું દહીં એડ કરવાનું છે. અત્યારે આપણે આમાં 3 ચમચી જેટલું દહીં એડ કરી રહ્યા છીએ. હવે ઢાંકણ ઢાંકીને આપણે તેને પીસી લેવાની છે. તમે જોઈ શકો છો સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ મજાની દાળને પીસાઈ ગઈ છે. હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે. તેવી રીતે મેં બધી દાળને પીસી લીધેલી છે. હવે તેમાં આપણે 1/2 લીંબુનો રસ એડ કરવાનો છે. સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈ. 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈ. અને બધું આપણે હાથેથી મિક્સ કરવાનું છે. અહીંયા આપણે ચમચાનો કોઈ ઉપયોગ નથી કરવાનો. આવી રીતના હાથેથી સરસ રીતે આપણે ફેટી લેવાનું છે. 5-7 મિનિટ માટે આપણે તેને ફેટવાનું છે. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તમે નાની નાની ટિપ્સને ફોલો કરજો. હવે તેનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે તેને આપણે ઢાંકીને 10-12 કલાક માટે તેને આથો લાવવા દેવાનો છે. 10-12 કલાક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો આથો આવી ગયો છે અને એકદમ સરસ મજાની જારી પણ પડી ગઈ છે. હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. હવે તેમાં આપણે થોડુંક પાણી એડ કરવાનું છે. બહુ વધારે નથી કરવાનું. હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. આવું જ બેટર આપણે રાખવાનું છે. હવે તેમાં આપણે 1 ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ બનાવેલી છે તે એડ કરી દઈ. અને 1-2 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે. અને સરસ રીતે ફરીથી આપણે મિક્સ કરી દેશું. હા, તમને ફરી યાદ દેવડાવી દઉં, હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય અને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખૂબ ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આ બેટર તૈયાર થઈ ગયું છે. હવે તેમાં આપણે 5 ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ છે તે એડ કરવાનો છે. અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. હવે અહીંયા મેં એક સ્ટીલની પ્લેટ લીધેલી છે, તેને આપણે તેલથી ગ્રીસ કરી દેવાની છે. તમે કોઈ પણ મોલ્ડ લઈ શકો છો. હવે તેમાં આપણે બેટરને પાથરી દેવાનું છે. આવી રીતે સરસ રીતે આપણે ફેલાવી દેશું. હવે અહીંયા સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે. આવી રીતના મેં નીચે કાઠો રાખેલો છે. હવે તેમાં આપણે થાળીને મૂકી દેવાની છે અને ઢાંકણ ઢાંકીને આપણે 10-12 મિનિટ માટે તેને સ્ટીમ થવા દેશું. 10-12 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈ અને થોડુંક ઠંડુ થાય પછી જ આપણે તેના કાપા પાડશું. હવે આ ઠંડુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો પહેલાં આપણે ફરતી કિનારી છૂટી કરી લેવાની છે, પછી આપણે તેનું કટિંગ કરી લેશું. જો
સવારે આવો સરસ મજાનો નાસ્તો મળી જાય, આખો દિવસ આપણને ભૂખ પણ નથી લાગતી. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના નીકળી જાય છે અને એકદમ સરસ મજાની ઝાડી પણ પડી ગઈ છે. હવે આપણે વઘાર કરવાનો છે. એક પેન લેવાનું છે, તેમાં આપણે 1-2 ચમચી જેટલું તેલ એડ કરી દઈ. તેલ આવી જાય એટલે આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. રાઈ થોડીક આગળ પડતી લેવાની છે. રાઈ ફૂટે એટલે આપણે તેમાં 5-7 લીમડાના પાન એડ કરી દઈ. 1 નંગ લીલું મરચું છે તેને મેં આ રીતના ઊભું સમારી લીધેલું છે. 5 ચમચી જેટલી હિંગ એડ કરી દઈ. હવે આ વઘાર તૈયાર થઈ ગયો છે. હવે જે બનાવેલા ખમણ છે તેની ઉપર આપણે રેડી દેવાનો છે. હવે સરસ રીતે આપણે મિક્સ કરી દીધેલું છે. તમે જોઈ શકો છો ઉપરથી આપણે કોથમીર એડ કરી દઈ. તો સરસ મજાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ મજાના સુરતના ફેમસ ખમણ તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. આ ખમણને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરેલા છે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું આવ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.